हेलो एवरीवन, ME2 सब्जेक्ट नी अंदर आपणे चैप्टर छे कटिंग टूल एंड होल्डर्स ए स्टडी करी रह्या छे, जेनी अंदर आजना टॉपिक कवर करशुं कार्बाइड इन्सर्ट टूल्स। सो फर्स्ट वन आपणे जोईए के प्रोडक्शन प्रोसीजर ऑफ कार्बाइड इन्सर्ट, के कार्बाइड इन्सर्ट आपणे जे यूज करीए छीए अथवा जे प्रोड्यूस करीए छीए तो ए कई रीते प्रोड्यूस करवामां आवे छे, बराबर। सो फर्स्ट ऑफ ऑल जोईए, कार्बाइड इन्सर्ट और कार्बाइड टिप्स आर मेन्युफेक्चर फ्रॉम टंगस्टन कार्बाइड विच वॉज इन्वर्टेड इन 1920 इन जर्मनी। 1920 जर्मनीनी अंदर से आने इंट्रोड्यूस करवामां आव्युं हतुं, अने जे कार्बाइड टिप्स अथवा कार्बाइड इन्सर्ट छे ए मेइनली छे टंगस्टन कार्बाइड छे एनो मेन कम्पोजिशन अथवा मटिरियल रहेशे। जोईए तो कार्बाइड कटिंग टूल्स इन्सर्ट आर प्रोड्यूस फ्रॉम टंगस्टन कार्बाइड एंड कोबाल्ट बाय द प्रोसेस ऑफ पाउडर मेटलर्जी। पाउडर मेटलर्जीनो यूज करीने कार्बाइड कटिंग टूल छे એ પ્રોડ્યુસ કરવામાં આવે છે, અને એમાં જે પાવડરનો યુઝ કરવામાં આવે છે ટંગસ્ટન કાર્બાઇડ અને કોબાલ્ટ છે। નેક્સ્ટ જોઈએ તો ટંગસ્ટન કાર્બાઇડ એન્ડ કોબાલ્ટ ઇન ધ ફોર્મ ઓફ પાવડર આર મિક્સ વિથ સુટેબલ બાઇન્ડર, જે આપણે વાત કરી એમ, બરાબર, કે આ બંનેનો પાવડર છે એને યોગ્ય બાઇન્ડરનો યુઝ કરીને મિક્સ કરવામાં આવે છે, અને એનું જે કમ્પોઝિશન બને છે, બરાબર, એને કોઈ એક મોલ્ડનો યુઝ કરીને એને કોમ્પેક્શન કરવામાં આવે છે, જેના કારણે છે આપણે જેવા ટાઈપનો શેપ જોતો છે, બરાબર, એ પાવડર અથવા કોમ્બિનેશન ઓફ પાવડર છે, બરાબર, એને પ્રોવાઈડ કરવામાં આવે। હવે ત્યારબાદ છે એના ઉપર જેવા ટાઈપના કટિંગ એજની રિક્વાયરમેન્ટ રહે એ મશીનિંગ કરીને છે એને શાર્પનેસ છે એ દેવામાં આવે છે, અને આ જે મશીનિંગ કરવામાં આવે છે એને ગ્રીન મશીનિંગ કહેવામાં આવે છે। ઓકે, આ મશીનિંગ થઈ ગયેલી જે ટિપ્સ છે, બરાબર, જે ટિપ આપણે પ્રોડ્યુસ કરી છે અથવા ઇન્સર્ટ જે પ્રોડ્યુસ કરી છે, બરાબર, મોલ્ડિંગ અને મશીનિંગ થઈ ગયા બાદ એને 1600 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી છે રાખી અને સિન્ટરિંગ પ્રોસેસ છે કરવામાં આવે છે ફર્નેસની અંદર। આના કારણે છે મટિરિયલ છે એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ અથવા હાર્ડ થઈ જાય છે, બરાબર, ખૂબ જ હાર્ડ થઈ જાય છે। જનરલી કહી શકાય કે આ હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ છે એની જે કેપેસિટી છે એની કરતાં ડબલ કેપેસિટી અથવા ડબલ હાર્ડનેસ છે એ અચીવ કરી શકાય છે, અને આ ટાઈપની અચીવ થઈ ગયા પછી, હાર્ડનેસ અચીવ થઈ ગયા પછી આ ટિપ્સને છે આપણે HSS ટૂલનો યુઝ કરીને મશીનિંગ કરી શકાતું નથી। ઓબ્વિયસ વાત છે કે એની કરતાં વધારે હાર્ડ મટિરિયલ છે તો એ વસ્તુ ફિઝિબલ નથી। કાર્બાઇડ ઇન્સર્ટ ટૂલ છે અથવા ટંગસ્ટન કાર્બાઇડ ટૂલ છે, જો એનું મશીનિંગ કરવાની રિક્વાયરમેન્ટ રહે તો એટ ધેટ ટાઈમ છે એના મશીનિંગ માટે ડાયમંડ અથવા ડાયમંડ પાવડરનો છે એ યુઝ કરીને એનું માઇક્રો ગ્રાઇન્ડિંગ છે એ ફિઝિબલ છે, બરાબર, બટ HSS ટૂલનો યુઝ કરીને છે એનું મશીનિંગ કરી શકાતું નથી। હા, એનું કેમિકલ ફોર્મ્યુલા જોઈએ તો ટંગસ્ટન કાર્બાઇડનું જે કેમિકલ ફોર્મ્યુલા છે WC છે, અને કોબાલ્ટનું છે એ CO છે। અરાઉન્ડ 1850 HV હાર્ડનેસ છે એની ઓપ્ટેન કરી શકાય છે, ક્યારે, તો કે WC છે 93% હોય અને કોબાલ્ટ છે 7% હોય ત્યારે। ઓકે, આપણે આગળ વાત કરી કે ઇટ ઇઝ મોર ધેન ડબલ ધ હાર્ડનેસ પ્રોસેસ બાય HSS, બરાબર, આના દ્વારા જે આપણને હાર્ડનેસ મળે છે કેવી મળે છે, HSSની જે હાર્ડનેસ છે, હાઈ સ્પીડ સ્ટીલની જે હાર્ડનેસ છે એની કરતાં વધારે પ્રમાણમાં, ડબલ કરતાં થોડાક વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ તો કાર્બાઇડ ઇન્સર્ટ ટૂલની રિક્વાયરમેન્ટ શું રહી, તો કે મોડર્ન મશીનરીની અંદર છે એ હાઈ સ્પીડ સ્ટીલ અથવા કાર્બન સ્ટીલના કમ્પોનન્ટનો છે વધારે પ્રમાણમાં યુઝ થતો જોવા મળે છે, જેના કારણે આપણને હાઈ વિયર રેઝિસ્ટન્સ અને લોંગ લાઈફ છે એ અચીવ થાય છે, એટલા માટે એની રિક્વાયરમેન્ટ રહે છે। બીજું જોઈએ તો કંઈ કમ્પ્યુટરાઇઝ કંટ્રોલ મશીન હોય, બરાબર, તો એમાં પણ HSS કમ્પોનન્ટ્સની છે એ રિક્વાયરમેન્ટ સારી એવી રહે છે, અને એના માટે છે કાર્બાઇડ ટિપ્સ ટૂલ છે એ યુઝ થતા હોય છે એના મશીનિંગ માટે, એના કમ્પોનન્ટ્સના મશીનિંગ માટે, તો એના માટે પણ એની રિક્વાયરમેન્ટ રહે છે। ઓકે, ઇન્ક્રીઝિંગ યુઝ ઓફ કમ્પ્યુટરાઇઝ CNC મશીન રિક્વાયર્ડ કાર્બાઇડ ટિપ્સ ટૂલ્સ ફોર હાઈ સ્પીડ એન્ડ ફીડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બીકોઝ દે આર વેરી મચ લોંગ લાસ્ટિંગ, નોટ રિક્વાયર્ડ ટુ બી ચેન્જ ફ્રિકવન્ટલી, બરાબર, કે આના ફ્રિકવન્ટલી છે એમાં ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ રહે નહીં, બરાબર, એટલા માટે CNCની અંદર છે એ વધારે પ્રમાણમાં યુઝ થતા જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ તો ઓર્ડિનરી HSS ઓર અધર ટૂલ મશીન કેન નોટ બી યુઝ
બરાબર જનરલી છે એચએસએસ અથવા બીજા કોઈ મશીન ટૂલ્સ છે યુઝ કરી શકાતા નથી, સોરી મટીરિયલના ટૂલ્સ છે યુઝ કરી શકાતા નથી ડ્યુ ટુ એની હાર્ડનેસ અને હેવી સ્પીડ. બરાબર. નેક્સ્ટ જોઈએ તો લાર્જ સાઇઝ હેવી ડ્યુટી કાસ્ટિંગ એન્ડ ફોર્જિંગ મશીન બાય કાર્બાઇડ ટીપ્સ ટૂલ ઓનલી. બરાબર. કોઈ લાર્જ સાઇઝના હેવી ડ્યુટી કાસ્ટિંગ મટીરિયલ છે અથવા એનું ફોર્જિંગ છે, કરેલા પાર્ટ્સ છે, એનું મશીનિંગ કરવું છે તો કોઈ હાર્ડન ટૂલનો યુઝ કરવામાં આવે તો એ ઇઝીલી કરી શકાય, એટલા માટે કાર્બાઇડ ટીપ ટૂલ્સનો છે ત્યાં યુઝ કરવામાં આવે છે. કાર્બાઇડ ટીપ ટૂલ્સ આર ફોર મશીનિંગ ઓફ ફેરસ એઝ વેલ એઝ નોન ફેરસ મેટલ. બરાબર. બીજો એનો યુઝ કહી શકાય તો ફેરસ અને નોન ફેરસ મેટલ બંને માટે છે એનો યુઝ કરી શકાય છે, તો એ પણ એક એનો એડવાન્ટેજ છે, એટલા માટે છે એ કાર્બાઇડ ટીપ ટૂલ્સની છે એ રિક્વાયરમેન્ટ રહે છે. નેક્સ્ટ જોઈએ તો કાર્બાઇડ ટીપ ટૂલ્સને એડવાન્ટેજ જોઈએ તો હાર્ડનેસ ઓફ ધી કાર્બાઇડ ટૂલ્સ ઇઝ ડબલ ધ હો ઓફ હાઈ સ્પીડ સ્ટીલ એન્ડ કાર્બન સ્ટીલ. બરાબર. આ જે આપણે ટૂલ મટીરિયલ યુઝ કરીએ છીએ હાઈ સ્પીડ સ્ટીલ એન્ડ કાર્બન સ્ટીલ, એની કરતાં છે એની હાર્ડનેસ છે એપ્રોક્સિમેટલી ડબલ છે અથવા એની કરતાં થોડાક વધારે પ્રમાણમાં જોવા મળે છે, તો એક એનો મેઇન એડવાન્ટેજ કહી શકાય. સેકન્ડ વન જોઈએ તો કાર્બાઇડ ટીપ ટૂલ્સ કેન બી યુઝ ફોર હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડ મશીનિંગ એન્ડ હેન્સ ધે ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન રેટ. બરાબર. એની ફીડ રેટ છે હાઈ છે. બીજું કહી શકાય કે એનું જે મશીનિંગ પ્રોસેસ છે એ પણ હાઈ આનાથી કરી શકાય છે, તો એનો પ્રોડક્શન રેટ છે એ વધારી શકાય છે. ઇન ધ સેન્સ કહી શકાય કે સેમ મશીન કેપેસિટીનો યુઝ કરીને વધારે પ્રમાણમાં પ્રોડક્શન છે એ ટૂલ મટીરિયલ ચેન્જ કરીને આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો ધેન ધ કાર્બાઇડ ટીપ ટૂલ્સ હેવ અ વેરી હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. કાર્બાઇડ ટીપ ટૂલ્સની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ ખૂબ સારી એવી છે, જેના કારણે મશીનિંગ દરમિયાન છે એના પાર્ટ છે એ રપ્ચર થવાના અથવા એના જે કહી શકાય કે કન્ફિગ્યુરેશન પ્રોવાઈડ કરવામાં આવ્યા છે એની કટિંગ એજ છે દરેક પાર્ટ છે. બરાબર. એની જીઓમેટ્રી સોરી બરાબર તો એ જીઓમેટ્રી છે એ મશીનિંગ દરમિયાન છે સ્પોઇલ નથી થતી અથવા છેક સુધી છે આપણે અચીવ કરી શકીએ છીએ અને થ્રુ આઉટ છે એક સરખું મશીનિંગ કરી શકાય. ધ કાર્બાઇડ ટૂલ્સ ડુ નોટ વિયર આઉટ ઇઝીલી એન્ડ ડુ નોટ નીડ ટુ બી ફ્રિકવન્ટલી ચેન્જ. બરાબર. આપણે જે વાત કરીએ એ પ્રમાણે છે. ધ કાર્બાઇડ ટીપ્સ કેન બી મેડ સ્મોલર સાઇઝ એન્ડ ધેન ઇન્સર્ટ ધ કેન બી કન્ટિન્યુઅસલી ફિલ્ટેડ ઓન ધ ટૂલ હોલ્ડર્સ. બરાબર. કે કાર્બાઇડ ટીપ્સ છે એ નાની સાઇઝમાં બનાવી શકાય છે. બરાબર. જેના કારણે છે એનો જે એની પાછળનો જે કોસ્ટ છે, બરાબર, કે આખું ટૂલ છે કાર્બાઇડ ટીપમાં કાર્બાઇડ મટીરિયલમાંથી બનાવવા કરતાં એની ટીપ જ છે એમાંથી બનાવી શકાય છે અને એને કોઈ બી શેન્ક ઉપર છે ટૂલ શેન્ક ઉપર છે એ ફિક્સ કરી શકાય છે અથવા ટૂલ હોલ્ડર ઉપર ફિક્સ કરી શકાય છે અને આ રીતે એની પાછળનો જે ફાઇનાન્શિયલ છે એ પણ ઘટાડી શકાય અથવા ચીપ ટૂલ છે એ પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો ટાઈપ્સ ઓફ કાર્બાઇડ ટીપ્સ. ઓકે. જનરલી બે ટાઈપની કાર્બાઇડ ટીપ્સ છે આપણને અવેલેબલ હોય છે. એક છે બ્રેસ ટીપ્સ અને સેકન્ડ વન છે ઇન્ડેક્સિબલ ઇન્સર્ટ. બરાબર. તો ફર્સ્ટ વન જોઈએ બ્રેસ ટીપ્સ. ધીસ ટાઈપ્સ ઓફ ટીપ્સ બ્રેસ ઓન ધ ફેસ ઓફ ધી કટિંગ ટૂલ. બરાબર. કે કટિંગ ટૂલ છે એના ફેસ ઉપર છે એ આ ટીપ છે એને બ્રેઝિંગ ઓપરેશન કરી પરમેનન્ટ છે ત્યાં ચિપકાવી દેવામાં આવે છે અથવા વેલ્ડ કરી દેવામાં આવે છે એ રીતે કહી શકાય છે. અને જ્યારે પણ રીશાર્પનીંગની રિક્વાયરમેન્ટ રહે છે તો ડાયરેક્ટ ટીપ્સને છે ત્યાં રીશાર્પ કરી શકાય છે. સેકન્ડ વન જે અવેલેબલ છે એ છે ઇન્ડેક્સિબલ ઇન્સર્ટ. બરાબર. જે આપણે વાત કરી કે ઇન્ડેક્સિબલ ઇન્સર્ટ છે એ મોલ્ડેડ કરીને પાર્ટ્સ છે તૈયાર કરવામાં આવે છે કમ્પોઝાઇટ મટીરિયલનો યુઝ કરીને. ઓકે. આ ઇન્સર્ટ છે એનો યુઝ છે કોઈ ટૂલ હોલ્ડરની અંદર ક્લેમ્પની અંદર ફિક્સ કરીને છે એક કટિંગ ટૂલનો યુઝ કરવામાં આવે છે. આમાં જે ઇન્સર્ટ છે એમાં એક કરતાં વધારે પ્રમાણમાં છે એ કટિંગ એજ છે આપણને અવેલેબલ બને છે એના શેપના આધારે. આપણે એના શેપ જોઈએ તો ટ્રાયંગ્યુલર ડાયમંડ અથવા સ્ક્વેર શેપ હોય તો બરાબર, તો એકોર્ડિંગ ટુ એજ એને જેટલી પણ એજ છે શેપની એ દરેક એજ છે એઝ અ કટિંગ એજ તરીકે અહીં યુઝ કરી શકીએ છીએ. બટ એટ અ ટાઈમ છે આપણે એક જ કટિંગ એજનો યુઝ કરી શકીએ છીએ અને એ વન આઉટ થાય છે અથવા વિયર આઉટ થઈ જાય છે એટ ધેટ ટાઈપ આપણે એને ઇન્ડેક્સ કરીએ અથવા એને રોટેટ કરીને બીજી કટિંગ એજનો છે એઝ અ યુઝ કરી શકે છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે મશીનિંગ દરમિયાન કોઈ કટિંગ ટૂલ છે
वियर आउट थी जैसे जो इंडेक्सिबल इंसर्ट हे तो एने जस्ट रोटेट कर फरी यूज कर सकता है बट एनी जगह जो ब्रेस टीप हे तो शूँ करव पड़े एने इंटरमीडिएटली रीग्राइंड करता रहू पड़े जेना कारण से थोड़क टाइम डीले थी सके अथवा प्रोडक्शन टाइम है इंक्रीज थाय बराबर तो एनी जगह इंडेक्सिबल इंसर्ट हे तो ये टाइम है थोड़ो कंज्यूम ओछो कर स ओके okay, त्यारबाद से दरेक एजनो यूज थी गया पछी आज इंसर्ट है ये यूजलेस थी जैसे थ्रो करवो पड़ से अदरवाइज एने आग फर्धर प्रोसेस में इन्क्लूड कर जो एने रिसाइक्लिंग पॉसिबल हो तो रिसाइक्लिंग कर सकते अँ अपने फिगर में से बतावे ए ब्रेस टीप है अपने जे टूल जोई रहा है टूलना आगळना भाग में अथवा फेस पार्टनी अंदर आपने देखा से बराबर के त्या एक अलग मटेरियल है ये त्या पोर्शन नी अंदर से लगावेलू है ये ब्रेस टीप है और सेकंड फिगर नी अंदर आपने जे गोल्डन कलर में देखाय से बराबर ए छे इंडेक्सिबल इंसर्ट बराबर के जे छे ए आपणे नट बोलनो यूज करी अथवा जनरल एलंकी बोलनो यूज करीने छे ए फिक्स करवामां आवती होय छे अने एनी कटिंग एज पण आपणने देखाय छे बराबर जो आ ए कटिंग एज छे ए वन आउट थाय तो आपणे एने जस्ट स्विवेल करीने नवी कटिंग एजनो छे ए यूज करी शकीए छे तो आ रीते एनो यूज थतो नेक्स्ट वन जोईए तो आईएसओ डेजिग्नेशन फॉर कार्बाइड इन्सर्ट ओके आईएसओनी शुं रिक्वायरमेंट छे ओवरव्यू खाली जोई लीए કે કોઈ બે અલગ અલગ કન્ટ્રી છે એ પોતાના સ્ટાન્ડર્ડ છે એ ફોલો કરે છે બરાબર હવે કોઈ એવા કન્ડિશન આવી કે કોઈ બે કન્ટ્રી છે ને એકબીજાના કંપનીની છે કંઈક રિક્વાયરમેન્ટ રહે અને કંઈક વસ્તુ પ્રોડક્શન કરવાની જરૂર પડી એટ ધેટ ટાઈમ છે બંને અલગ પોતપોતાના સ્ટાન્ડર્ડ નક્કી યુઝ કરે છે તો એકબીજાનું જે વર્ક છે એ પોતપોતાની રીતે છે પ્રોડ્યુસ કરશે અને મે બી જ્યારે એને ઇન્ટરચેન્જ કરવામાં આવશે અથવા વર્ક છે પ્રોડક્ટ છે પ્રોડ્યુસ થઈ ગયા પછી ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે તો એના સ્ટાન્ડર્ડ ચેન્જ હશે એના કારણે છે એ ઇઝીલી છે એ યુઝમાં નહીં લાવી શકાય અથવા કહી શકાય કે એને જ્યારે કમ્બાઈન કરવામાં આવશે તો ઇઝીલી એ પોસિબલ નહીં બની શકે તો એના માટે છે આઈએસઓ સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવામાં આવે છે કે સેન્ટ્રલ લેવલે છે એ સ્ટાન્ડર્ડ ફોલો કરીને કોઈ બી અલગ અલગ જગ્યાએ પ્રોડક્ટ બનાવવામાં આવી હોય તો બી એને ઇઝીલી એસેમ્બલ કરી શકાય તો એના માટે આઈએસઓ પ્રોડ્યુસ આઈએસઓ યુઝ કરવામાં આવે છે અને એને અમુક ડેઝિગ્નેશન આપ્યા છે તો એ ડેઝિગ્નેશન છે અહીંયા આપણને જોવા મળે છે ઓકે ફિગરમાં તમને જોવા મળે છે તો ડેઝિગ્નેશન જનરલી છે એ 1 to 13 છે બરાબર બટ અહીંયા આપણે 1 to 9 લીધા છે બરાબર અને જે દરેક આપણે જોશું તો ખરી તે 1 to 13 છે તો દરેકની અંદર છે શું શું વસ્તુ આવે છે તો આપણે 1 by 1 છે દરેક ડેઝિગ્નેશન જોઈએ સો ફર્સ્ટ ડેઝિગ્નેશન આપણે જોઈએ તો ફર્સ્ટ ઇન્ડિકેટ કરે છે શેપ ઓકે આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર જે 1 to 13 જોયા એમાંથી ફર્સ્ટ છે એ ઇન્ડિકેટ કરે છે શેપ અને ફર્સ્ટ ડેઝિગ્નેશન ઇન્ડિકેટ કરવા માટે છે એ જનરલી લેટર સિમ્બોલનો છે એ યુઝ થતો જોવા મળે છે બરાબર આપણી પ્રિવિયસ સ્લાઇડમાં જોશું તો પણ ખ્યાલ આવશે અને અહીં આપણને સિમ્બોલ આપ્યા છે એ લેટર સિમ્બોલમાં આપ્યા છે બરાબર જેમ કે હેક્ઝાગોનલ છે તો એચ વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે ઓક્ટાગોનલ છે તો ઓ વડે પેન્ટાગોનલ પી વડે બરાબર તો આ દરેક શેપ છે એને કોઈ પર્ટિક્યુલર લેટર છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યો છે અને આ લેટર સિમ્બોલ થ્રુ છે એ ડેઝિગ્નેશન છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે ડેઝિગ્નેશનમાં જે સેકન્ડ વન છે એ ક્લિયરન્સ ઇન્ડિકેટ કરે છે બરાબર અગેઇન આપણને જે ઇન્ડિકેટ કરવામાં આવે છે એ સિમ્બોલ અહીં અગેઇન છે એ લેટર ફોર્મમાં છે એ યુઝ કરવામાં આવે છે ઓકે અહીંયા આપણને ફિગરમાં ક્લિયર થાય છે કે કયા કેવા ટાઈપના ક્લિયરન્સની છે અહીં વાત કરવામાં આવી છે જનરલી નોર્મલ ક્લિયરન્સ અથવા એંગલમાં જે રિલીફ ક્લિયરન્સ હોય કે જેના કારણે મશીનિંગ દરમિયાન છે ત્યાં ટૂલ છે એ રપ્ચર ના થાય બરાબર એના માટે જે ક્લિયરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ અહીં સેકન્ડ ડેઝિગ્નેશન ઉપર છે અથવા સેકન્ડ નંબર ઉપર છે એને ઇન્ડિકેટ કરવામાં આવે છે નેક્સ્ટ વન છે થર્ડ વન ટોલરન્સ ક્લાસીસ બરાબર કે દરેક ટૂલ છે એના ઉપર ડાયમેન્શન પ્રોવાઈડ કરેલા હોય છે અને દરેક ડાયમેન્શનને છે
એ અચીવ કરવા માટે એમાં અમુક ટોલરન્સ આપેલો હોય છે કે ભાઈ એટલો ટોલરન્સ છે એ એલોવેબલ છે, કે એટલા કરતાં 0.8 છે એ ઓછું છે અથવા 0.8 છે એ વધારે છે, બરાબર? તો એ એલોએબલ છે કે ભાઈ એ યુઝમાં લઈ શકાય એવું છે, બરાબર? તો એના કહેવામાં આવે છે ટોલરન્સીસ અથવા અમુક છૂટછાટ આપવામાં આવે છે, બરાબર? એક્ઝેક્ટ સાઇઝ નથી, બટ એક્ઝેક્ટ સાઇઝમાં છે એ શું કે થોડીક છૂટછાટ આપવામાં આવે છે, તો એને કહેવાય ટોલરન્સીસ ક્લાસીસ, બરાબર? એ પણ અગેન્સ્ટ એના આપણને લેટર સિમ્બોલ દ્વારા છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ, ટાઈપ્સ ઓફ ચિપ બ્રેકર. કટિંગ ટૂલ છે, કટિંગ ટૂલ ઉપર જે કન્ટિન્યુઅસ ચિપ પ્રોડ્યુસ થાય છે, હવે કન્ટિન્યુઅસ ચિપને કારણે છે એ કોઈ ડેમેજીસ ના થાય, તો એના માટે છે એ ચિપ બ્રેકરની રિક્વાયરમેન્ટ રહે છે, બરાબર? તો હવે કેવા ટાઈપનું ચિપ બ્રેકર છે યુઝ કરવું છે અથવા કેવા ટાઈપના ચિપ બ્રેકર અવેલેબલ હોય અને પર્ટિક્યુલર ટૂલ સાથે કેવા ટાઈપના ચિપ બ્રેકર યુઝ થયા છે, બરાબર? તો એના માટે છે એ ફોન નંબર છે ડેઝિગ્નેટ કરવામાં આવે છે ટૂલ માટે, એ પણ અગેઇન છે આપણને લેટર સિમ્બોલનો યુઝ કરીને છે એને ડેઝિગ્નેટ કરવામાં આવે છે. અહીં જેમ કે ઇન્ડિકેટ કરે છે, ડબલ્યુ ઇન્ડિકેટ કરે છે વિથ હોલ, બરાબર? ઇન ધ સેન્સ કે ભાઈ જે આપણું ચિપ બ્રેકર છે એની અંદર છે એક હોલ પ્રોવાઈડ કરવામાં આવેલો છે, વિથ હોલ ઓર વિધાઉટ હોલ, બરાબર? પાછળની સાઈડ આપણને એન ફિગરમાં લાસ્ટ સાઈડ અથવા એન્ડ સાઈડ જોઈએ તો એન આપણને ઇન્ડિકેટ કરે છે વિધાઉટ હોલ, બરાબર? કે ચિપ બ્રેકર છે એમાં હોલ પ્રોવાઈડ નથી કરવામાં આવે, તો એ કોઈ બી ક્લેમ્પિંગનો યુઝ કરીને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે, બરાબર? અને હોલ પ્રોવાઈડ કરવામાં આવે તો જનરલી ત્યાં એલંકી સ્ક્રૂનો યુઝ, મોસ્ટલી એલંકી સ્ક્રૂનો યુઝ કરીને એને હોલ્ડ કરવામાં આવે છે. તો આ રીતે છે એ કેવા ટાઈપના ચિપ બ્રેકરનો યુઝ કરવામાં આવ્યો છે, સિંગલ ટાઈપ સિંગલ સાઈડ ચિપ બ્રેકર છે, ડબલ સાઈડ ચિપ બ્રેકર છે, એનો એંગલ કેટલો પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એક આ ચાર્ટ દ્વારા છે એને ઇન્ડિકેટ કરવામાં આવે છે. ડેઝિગ્નેશન જોઈએ તો આપણે 1-4 જોયા. 1-4માં આપણને ખ્યાલ આવે છે કે દરેક સેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, તો કઈ લેટર સિમ્બોલ અને શું ઇન્ડિકેટ કરે છે એ પણ આપણને નીચે આપણને ઇન્ડિકેટ રાઇટઅપમાં આપ્યું છે એટલે વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ 5-7, બરાબર? 5-6-7 તો સેના થ્રુ ઇન્ડિકેટ કરવામાં આવે છે, તો અહીં ન્યુમેરિકલ નંબરનો યુઝ કરવામાં આવે છે ઇન્ડિકેટ કરવા માટે. હવે જોઈએ કે ન્યુમેરિકલ નંબર શું ઇન્ડિકેટ કરે છે, તો 5 ઉપર આપણને ઇન્ડિકેટ કરવામાં આવે છે ન્યુમેરિકલ નંબર 4, બરાબર? અને નીચે લખવામાં આવ્યું છે સાઇઝ ઓફ આઈસી, બરાબર? આઈસીનો મતલબ થશે અહીંયા કાર્બાઇડ ઇન્સર્ટ, બરાબર? ઓકે, કોઈ કાર્બાઇડ ટૂલ છે, કાર્બાઇડ ઇન્સર્ટ ટૂલ છે, એની જે ટીપ છે એની જે કટિંગ એજ છે એની લેન્થ કેટલી છે, બરાબર? એ નંબર છે અહીંયા ઇન્ડિકેટ કરવામાં આવ્યો છે. અહીંયા જે આપણને નંબર 4 ઇન્ડિકેટ કરવામાં આવ્યો છે, તો આમાં કહી શકાશે કે 4.something વેલ્યુ આપવામાં આવી હોય છે. કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ કે 4.5 છે આપણને આપવામાં આવ્યું છે, બરાબર? તો એને ડેઝિગ્નેટ આપણે કરી શકશું 4 વડે, બરાબર? mmની અંદર રિપ્રેઝેન્ટ થશે, બટ આપણે રાઉન્ડ ફિગર ત્યાંથી લઈ લઈશું અને વેલ્યુ પુટ કરશું 4, બરાબર? તો એને 4 વડે આપણે ઇન્ડિકેટ કરી શકશું. નેક્સ્ટ વન આપણને આપ્યું છે 6 નંબર ઉપર, ત્યાં લેટર સિમ્બોલ ઇન્ડિકેટ કરવામાં આવ્યો છે 3, અને શું ઇન્ડિકેટ કરે છે, તો થિકનેસ ઓફ ધી ઇન્સર્ટ ટૂલ. ઇન્સર્ટ ટૂલ છે એની થિકનેસ છે એ કેટલી પ્રોવાઈડ કરવામાં આવી છે, એની જાડાઈ કેટલી છે, બરાબર? એ ઇન્ડિકેટ કરવામાં આવે. તો અગેઇન સેમ વસ્તુ છે લેન્થની જેમ, બરાબર? કે ભાઈ થિકનેસ મે બી કન્સિડર કરી લ્યો એઝ અ એક્ઝામ્પલ તરીકે 3.2 છે, તો એને ઇન્ડિકેટ કરવામાં આવશે, રાઉન્ડ ફિગર નંબર લઈ લેવામાં આવશે અને 3 વડે છે એને ઇન્ડિકેટ કરવામાં આવશે. ધારી લો કે 4.5 અથવા 4.7 છે, તો રાઉન્ડ ફિગર ત્યાં 4 વડે ઇન્ડિકેટ કરવામાં આવશે, બરાબર? નેક્સ્ટ સિમ્બોલ, નેક્સ્ટ ડેઝિગ્નેશન જોઈએ તો 7 છે, એ પણ અગેઇન લેટર સિમ્બોલ છે. એ શું ઇન્ડિકેટ કરે છે, તો કાર્બાઇડ ઇન્સર્ટના એંગલ છે એ ઇન્સર્ટ કરે છે, બરાબર? કે કેટલા એંગલ અથવા કેટલી ત્રિજ્યામાં છે ત્યાં એંગલ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓકે, રેડિયસ અને એંગલ વચ્ચે છે એ ઇન્ટરનલી કનેક્શન છે, બરાબર? તો એનો યુઝ કરીને અહીં ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. ઓકે, કન્સિડર કરીએ અહીં આપણને જે વેલ્યુ પુટ કરવામાં આવી છે એ 2 છે, બરાબર? તો એની જે ખૂણાની ત્રિજ્યા અથવા રેડિયસ રહેશે એ કેટલી હશે, તો કે 0.2 mm હશે, બરાબર? તો એને ઇન્ડિકેટ કરવામાં આવી છે 2 વડે. નેક્સ્ટ સિમ્બોલ જોઈએ, ડેઝિગ્નેશન જોઈએ તો 8,
બરાબર અને અગેન્સ્ટ એના દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યો છે તો કે લેટર સિમ્બોલનો યુઝ કરવામાં આવ્યો છે બી બરાબર શું કરે છે ઇન્ડિકેટ કરે છે તો એજ પ્રિપેરેશન બરાબર કે કટિંગ એજની કન્ડિશન કેવી છે બરાબર અથવા એજ કેવી પ્રિપેર કરવામાં આવી છે એ પણ કહી શકાય કે શાર્પ કટિંગ એજ છે રાઉન્ડ કટિંગ એજ છે ચેમ્ફર કટિંગ એજ છે ડબલ ચેમ્ફર કટિંગ એજ છે બરાબર કે કયા ટાઈપની કટિંગ એજ છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે એના એ છે એ અહીં ઇન્ડિકેટ કરે છે નેક્સ્ટ ડેઝિગ્નેશન જોઈએ તો 9 ઇટ શો ધ ડાયરેક્શન ઓફ કટિંગ એજ કે કટિંગ એજ છે કઈ ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરવામાં આવી છે જેમ કે રાઈટ હેન્ડ ટૂલ છે લેફ્ટ હેન્ડ ટૂલ છે અથવા ન્યુટ્રલ ટૂલ છે બરાબર એના બેઝ ઉપરથી પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા આપણને જનરલી યુઝ નીચે નોટ લખવામાં આવી છે હેન્ડ મીન્સ ઇન ધ સેન્સ કયું હેન્ડ છે રાઈટ હેન્ડ ઓર લેફ્ટ હેન્ડ ઓર ન્યુટ્રલ બી ત્યાં ઇન્ડિકેટ કરી શકાય છે નેક્સ્ટ ઇન્ડિકેટ કરે છે 10 ઓકે તો 10 to 13 છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એના થ્રુ છે એનો ઇન્ડિકેશન છે એ દેવામાં આવતું હોય છે તો જનરલી આ રીતે છે એ આપણું કાર્બાઇડ ઇન્સર્ટ ટૂલ હોય તો એનું ડેઝિગ્નેશન છે આઈએસઓ ડેઝિગ્નેશન છે એ એલિબ્રેટ કરી શકાય છે અથવા રીડ કરી શકાય છે